ડભોઈ નગરપાલિકા દ્વારા કરણેત પાણી પુરવઠા ખાતે સોલાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરપાલિકા દ્વારા કરણેત પાણી પુરવઠા ખાતે સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આજ રોજ સવારે 11:15 કલાકે ડભોઈ વિધાનસભાના લોકલાદીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરાયું હતું। આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા નવીન ગ્રાન્ટો ફાળવવામાં આવી હતી, તે અંતર્ગત 400 કિલો વોલ્ટ ધરાવતા સોલારનું આજ રોજ ખાતમુહૂર્ત કરાયું હતું। બાકીના 95 કિલો 3 જગ્યા ઉપર મૂકવાના હોય, કુલ 700 કિલો વોલ્ટ 5.5 કરોડ રૂપિયાના ખર્ચે સોલાર પ્રોજેક્ટ મૂકવામાં આવશે, જેમાંથી નગરપાલિકાને 2-2.5 લાખ રૂપિયા જેટલી વીજ બચત થશે, તેમજ 16 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઇટોની કમ્પ્લેન દૂર કરવા સ્કાયલિપ્ટર લાવવામાં આવશે, જેનાથી કર્મચારીઓ આસાનીથી કામ કરી શકશે। નવીન ગ્રાન્ટની સરકાર દ્વારા નવી ભેટ આપતા શુભકામનાઓ પાઠવી અને હાલ ચાલતી નવરાત્રી નિબંધ તમામને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, ઉપપ્રમુખ રાજેશભાઈ પટેલ, વિશાલભાઈ શાહ, કારોબારી સમિતિના ચેરમેન તેજલબેન સોની, પાણી પુરવઠાના ચેરમેન ચીફ ઓફિસર જયકિશન તડવી, મેનેજર મહેશભાઈ પરમાર વગેરે મહાનુભાવો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે રિન્યુએબલ એનર્જી, અલ્ટરનેટ એનર્જીની જે સરકાર દ્વારા વાત ચાલે છે, એમાં સોલાર એનર્જી પર સરકારમાંથી ખૂબ ભાર મૂકવામાં આવે છે અને એને જ અનુરૂપ આજે નગરપાલિકા દ્વારા સોલાર પ્લાન્ટોનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જે ફાઉન્ડેશન માટે આજે ત્યાં કરણેટ ખાતે જે પાણી પુરવઠાની યોજના છે ત્યાં આગળ સોલાર પ્લાન્ટની શરૂઆત કરવામાં આવશે। અન્ય 3 ઠેકાણે પણ સોલાર પ્લાન્ટ કરવામાં આવશે, અહીંયા મોટા મોટો 400 કિલો વોટનો અને બીજે ઠેકાણે 3 ઠેકાણે 95 કિલો વોટના એમ કરીને લગભગ 700 કિલો વોટના સોલાર પ્લાન્ટ 5.5 કરોડના ખર્ચે ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને એનું ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે। આનાથી મહિને ઓછામાં 2-2.5 લાખનું વીજ બિલ નગરપાલિકાનું બચશે એવું અત્યારે માનવું છે, કદાચ આનાથી વધુ પણ થઈ શકે। બીજા સોલાર પ્લાન્ટોને પણ આગળ ઉપર શરૂઆત કરવામાં આવશે, જેનાથી વીજ બિલમાં પણ બચત થાય, એનર્જીની પણ બચત થાય, ઇલેક્ટ્રિસિટી પર આપણે બેસી ના રહેવું પડે, એ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને આ સોલાર પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે। અને સાથે સાથે સ્ટ્રીટ લાઇટોની રિપેરિંગની જે બૂમો પડે છે એના માટે સ્કાયલિફ્ટરનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। 16 લાખના ખર્ચે આ સ્કાયલિફ્ટર લાવવામાં આવ્યું છે, આથી એ પણ કામગીરી કરશે અને જે ઊંચા થાંભલાઓ ઉપર વાયરમેનોને ઉપર ચડવું પડે છે એની જગ્યાએ આ લિફ્ટ દ્વારા જ ઉપર જશે અને કામગીરી કરી શકશે। એટલે હું નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમને પણ અભિનંદન આપું, ચીફ ઓફિસર અને એમના સ્ટાફ દ્વારા આ ગ્રાન્ટો લેવા માટે જે મહેનત કરવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા આ બધી નવીન ગ્રાન્ટો આપવામાં આવે છે, એટલે ગુજરાત સરકારનો પણ આભાર અને ડભોઈ દરબાવતીના નાગરિકોને પણ નવરાત્રિમાં આ નવીન ભેટ મળી રહી છે એ બદલ એ તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું।